ક્લાઉડ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માં. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન. નજરના કે આજના મુખ્ય સમાચારો પર. બિન અનામત સમાજ માટે 25% અનામતની માંગ કરતા શંકરસિંહ વાઘેલા. ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન દ્વારા 8મીના રોજ ઓર્ગન ડોનેશન પર કાર્યક્રમ યોજાશે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધી ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટી કોન્ફરન્સનો પ્રારંભ. અમદાવાદની ગુફા ખાતે પિંછોઈ પેઇન્ટિંગનું કરાયું આયોજન. રાજણી મસાલે જીવન ભર કા અતૂટ બંધ રાજણી ચાય અગરબત્તી મસાલા ઓર માચીસ. કોંગ્રેસ સાથે છેડો પાડીને જન વિકલ્પનો મોરચો સંભાળનાર શંકરસિંહ વાઘેલાએ ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધીને ભાજપ અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ અને કેન્દ્રની મોદીની સરકારને ઉદ્દેશીને જણાવ્યું હતું કે જન વિકલ્પ નેજા હેઠળ મેં છેલ્લા 13 દિવસમાં રાજ્યભરમાં 6000 કિલોમીટર રાજ્યનો પ્રવાસ કર્યો છે અને છેવાડાના માનવીને રૂબરૂ મળે તે મેં અનુભવી છે. લોકોને બહુ દુઃખી છે, ત્રસ્ત છે. મહિલાઓ, ખેડૂતો, બેરોજગાર યુવાનો, બધાની હાલત કફોડી છે. જીએસટી વેપારી આત્મહત્યા કરવા પીરાય છે તો લાખો કારીગરો બેકાર થઈ ગયા છે. નોટબંધીએ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સહિતના સેક્ટરને તોડી નાખ્યા છે. લોકો ભિખારી બની જાય અને આપઘાત કરવા પીરાય જાય એટલી હદે સુધી ત્રાસ ન ગુજારો. માનવતા ખાતર ઉપર જીએસટીનો અમલ 1.5 વર્ષ સુધી મોકૂફ રાખો. અનામતના મુદ્દે કોઈ રાજકારણ ના થવું જોઈએ. ગુજરાતમાં બિન અનામત સમાજ માટે 25% અનામતની જોગવાઈ કરતો કાયદો પસાર કરો અને દિલ્હી સરકાર તેને બહાલી આપે. જીએસટી અને નોટબંધીના મુદ્દે ભાજપ અને મોદી સરકારને આડે હાથ લેતા શંકરસિંહ વાઘેલાએ પોતાની છટામાં જણાવ્યું હતું કે જીએસટીના કારણે ગુજરાતની આર્થિક રાજધાની સુરત બેહાલ બન્યું છે. આશરે 15 લાખ પરપ્રાંતિ કારીગરો સુરતમાંથી જતા રહ્યા છે. અન્ય 15 લાખ કારીગરો બેકાર બન્યા છે. જીએસટીના લીધે ઉદ્યોગો મંદીના ખપ્પરમાં અને ત્રાહીમાં પોકારી શટરો પાડી રહ્યા છે. અર્થ વગરની નોટબંધી, બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગને મરણતોલ ફટકો પાડ્યો છે. આવતીકાલના વચનો એ ધંધેરો ચીટિંગ હોય છે. મતદારો સાથે છેતરામણી વાત હોય. સારું સારું લાગે, કોને શું સારું લાગે. અને આજે છે બધા મુદ્દા, એમાં બધા મુદ્દામાં ગઈકાલે બાપુએ પોઝિટિવ એપ્રોચ કરેલો. આપકો તય કરતા ભાઈ ઓફર કરતા હોય તો આપકો લગે મેરી ઓફર અચ્છી આ મેરે પાસ આયેંગે. દૂસરી કંપની કી ઓફર નહીં હોતી તો આપ નહીં આયેંગે. સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની જરૂર છે. તાલુકા કક્ષાએ ખરીદી કેન્દ્રો ઉભા કરીને ખેડૂતોની જેમ બેરોજગારી યુવાનો અંધકાર ગરકાવ છે. પરંતુ જો જન વિકલ્પ મોરચા સરકાર બનશે તો 100 દિવસમાં તેઓને રોજગારી આપશે. ગુજરાતના પ્રજાજનોને દુઃખ દર્દમાં સમજવા અને ભાજપ કોંગ્રેસ બંને નિષ્ફળ રહ્યા છે ત્યારે જન વિકલ્પ મોરચો આગામી વિધાનસભાની ચૂંટણીમાં કહેવાતા હાઈકમાન્ડ દ્વારા નહીં પરંતુ સ્થાનિક લોકો દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો ચૂંટણીમાં ઉતરવામાં આવશે. આ માટે લોકો મને મળવા માંગતા હોય તો તેઓને હું રૂબરૂ 1-to-1 મળીશ અને તેમાં 6ઠીએ સાહીબાગ સર્કિટ હાઉસ ખાતે, 7મી વડોદરા રાધેશ્યામ પાટીલ પ્લોટ, 8મીએ ગાંધીનગર વસંત વગડો મારો નિવાસસ્થાન અને 14મીએ સૌરાષ્ટ્રના લોકો રાજકોટ ખાતે સર્કિટ હાઉસ બધાને મળીશ. વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો ઉપર જન વિકલ્પ મોરચો અમારા ઉમેદવારો ઉભો રાખશે અને ગુજરાત જનતા અમારી હાઈકમાન્ડ છે. ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન્સના અમદાવાદ ચેપ્ટર દ્વારા તારીખ આગામી 8 ઓક્ટોબરના રોજ તેની સ્થાપના દિવસના ઉજવણીના ભાગરૂપે ઓર્ગન ડોનેશન પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઓડિટોરિયમમાં સવારે 9 થી 12 કલાક દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં ઓર્ગન ડોનેશન એક ગિફ્ટ ફોર લાઈફ વિષય ઉપર વિવિધ નિષ્ણાંત વ્યક્તિઓ આપશે, તેમજ ડોનર અને રેસિપિયન્ટ દ્વારા સંવાદ પણ થશે. 8મી ઓક્ટોબરે આપણે અહીંયા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં
ઓર્ગન ડોનેશન અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે, જે અમારા આયસ ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેરના ફાઉન્ડેશન ડે નિમિત્તે કરીએ છીએ. દર વર્ષે અમે કોઈ પબ્લિક અવેરનેસનો પ્રોગ્રામ કરવા માટે થીમ રાખીએ છીએ. તેમાં આ વખતે ઓર્ગન ડોનેશનની અવેરનેસ વધારે ને વધારે ગુજરાતમાં સ્પ્રેડ થાય એના પ્રયાસ રૂપે આ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું છે. આ પ્રોગ્રામ દરમિયાન આ 3 કલાકનો પ્રોગ્રામ છે કે જે દરમિયાન જે ઓર્ગન રેસિપિયન્ટ લોકો છે કે જેમને આ ઓર્ગન રિસીવ કરવાના લકી સાબિત થયેલા છે તેમના દ્વારા તેમનો અનુભવ તથા એક સ્કીટ બી કરવામાં આવી છે કે જેમાં આ ઓર્ગન રેસિપિયન્ટ લોકો બી ભાગ લેવાના છે. તેમની સાથે ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ સાથે મળીને કોમન જનતાને એક મેસેજ આપવા માટે એક સ્કીટ એટલે નાટકનું બી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન, લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન, એપોલો હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, કિડની ઇન્સ્ટિટ્યૂટ, IKTC-માંથી પણ એ લોકો પણ એક ડિબેટમાં ભાગ લેવાના છે કે જેમાં આ ઓર્ગન ડોનેશનના પ્રોગ્રામમાં શું શું અને કેવી રીતના આગળ વધવું જોઈએ અને ગવર્મેન્ટનો સપોર્ટ કેવી રીતના અત્યાર સુધી મળી રહ્યો છે અને હજુ બી કેટલા સપોર્ટની જરૂર છે તેની ચર્ચા કરવામાં આવવાની છે. ICCM-ના અમદાવાદ ચેપ્ટરના ડોક્ટર જીગર મહેતા આ અંગેની વધુ માહિતી આપતા જણાવ્યું કે ભારતમાં તબીબી જગતમાં છેલ્લા 1 દશકમાં વિવિધ સુપર સ્પેશિયાલિસ્ટ શાખાઓનો અનુભવ થયો છે. તેમાં ક્રિટિકલ મેડિસિન અત્યંત મહત્વની શાખા છે. ક્રિટિકલ સ્પેશિયાલિસ્ટ દર્દીઓ મોતનો બિછાનેથી ઉભા થવામાં અને તાત્કાલિક સારવારમાં પૂરી પાડવામાં મહત્વનું અંગ બની રહ્યા છે. અત્યારના સમયમાં ક્રિટિકલ કેર મેડિસિન સુસ્થાપિત સુપર સ્પેશિયાલિસ્ટ બની ચૂકી છે અને ગંભીર રીતે બીમાર દર્દીને જ્યારે લાઈફ સપોર્ટ માટે ICU-માં દાખલ કરવામાં આવે ત્યારે ક્રિટિકલ કેર મેડિસિન તેની સારવાર કરે છે. ડોક્ટર જીગર મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારના સમયમાં જ્યારે વાયરલ ઇન્ફેક્શન, ટ્રોમા પેશન્ટ, ટ્રોપિકલ રોગો અને અનિશ્ચિત તણાવપૂર્ણ જીવનશૈલી કારણે પડકારરૂપ કેસોની સંખ્યા વધી રહી છે, ક્રિટિકલ સુપર સ્પેશિયાલિસ્ટનું કાર્ય મહત્વપૂર્ણ બની જાય છે. ગંભીર રીતે બીમાર દર્દીને સારવાર માટે ક્રિટિકલ સ્પેશિયાલિસ્ટનું મહત્વનું અંગ છે. ICCM-ના અમદાવાદ ચેપ્ટરના સેક્રેટરી અનિત જોશીએ જણાવ્યું કે દર વર્ષે તારીખ 8 ઓક્ટોબર રોજ ICCM-નો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ચેપ્ટર દ્વારા ઓર્ગન ડોનેશન એક ગિફ્ટ ફોર લાઈફ ની થીમ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજ માટે ઓર્ગન ડોનેશન એ ચમત્કારિક સાબિત થયું છે અને તેના વિશ્વભરમાં તેને પ્રોત્સાહન મળી રહ્યું છે. સાયબર ક્રાઇમ નિયંત્રણ દ્વારા સંશોધન માટે ખૂબ જ જરૂરી છે. સાયબર ક્રાઇમ અટકાવવા અંગે વ્યક્તિગત કાળજી અને સાવચેતી રાખવી પડે છે. આજથી 2 દિવસે વૈશ્વિક કોન્ફરન્સ સાયબર ગુનાઓ અટકાવવા અને સંશોધન ક્ષેત્રે નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરશે તેમ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ઇપ્સોકોન 2017 ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટી શુભારંભ કરાવતા હાઈકોર્ટના જજ MR સાહેબે જણાવ્યું હતું. જજે વધુમાં ઉમેર્યું હતું કે DNA અને ટેકનોલોજીના સમન્વયથી ગંભીર ખૂન કેસોથી ઉકેલી શકાય છે. યોગ્ય તપાસ પછી ચોક્કસ પુરાવા રજૂ કરવાથી ઝડપી ચુકાદો ન્યાય આપી શકાય છે. આજના ટેકનોલોજી યુગમાં સાયબર ક્રાઇમ ખૂબ જ પદ્ધતિસર રીતે થાય છે, જેને અટકાવવા આપણે સજાગ થવું અતિ આવશ્યક છે. To take part in this important conference, and I welcome all distinguished guests. દેશના નાગરિકોને તમામ ક્ષેત્રે સુરક્ષા આપવી એ આપણી સૌની જવાબદારી છે. સાયબર ક્રાઇમ અંગેની જ્ઞાનની આ 2 દિવસીય કોન્ફરન્સમાં એકબીજા સાથે એપ્લે કરવાની પણ જજે સાહેબ ઉપસ્થિતિ સૌ સાયબર ક્ષેત્રના વૈશ્વિક તજજ્ઞો અનુરોધ કરીને આ કોન્ફરન્સ સફળ બનાવવા શુભેચ્છાઓ પણ પાઠવી હતી. મુખ્ય સચિવ ડોક્ટર જયંત સિંઘે આજની સાયબર સિક્યોરિટી અંગેની કોન્ફરન્સ ગ્લોબલ કોન્ફરન્સ ગણાવીને કહ્યું હતું કે એડવાન્સ ટેકનોલોજી ઉપયોગથી સાયબર સિક્યોરિટી વધુ મજબૂત બનાવીને સાયબર ક્રાઇમને અટકાવી શકાય છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ MS ડાંગોરે વર્ષ 2001 યુરોપમાં તેમની સાથે બનેલી સાયબર ક્રાઇમ ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે આજથી 15-16 વર્ષ પહેલા યુરોપિયન દેશમાં સાયબર ગુનો અટકાવવા માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ પ્રસંગે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે રાજ્યના પ્રથમ સાયબર ડિફેન્સ સેન્ટરનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. જજ MR શાહ, ડોક્ટર જયંત સિંઘ સચિવ સહિત મહેમાનોના હસ્તે સાયબર અંગેના વૈશ્વિક સોવિનરનું બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાયબર જ્ઞાન વિશે માહિતી પણ
લીધી હતી. શહેરના અમદાવાદની ગુફા ખાતે પિંછવાઈ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા પિંછવાઈ આર્ટિસ્ટ ત્રિલોક પ્રકાશ સોની દ્વારા આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના શ્રીનાથજી સ્વરૂપના દર્શન કરવાની તક મળી જાય છે. નામ ત્રિલોક પ્રકાશ સોની, પિતાજી કા નામ બદ્રીલાલ, ચિત્રકાર જ્યોતિ જો ખુદ ભી રાષ્ટ્રપતિ પુરસ્કાર ક્યા જિનસે હી મેં અપને પરિવાર મેં કામ કો સીખા ટ્રેડિશનલ પેઇન્ટિંગ. વો વૈસે તો મિનિચર આર્ટિસ્ટ હૈ ઓર સભી ફિલ્ડ મેં પેપર પે કપડે પે ભિન્ન ભિન્ન ચીજો પે ઉન્હોને પેઇન્ટિંગ કિયા. રાજસ્થાન મેં નાથદ્વારા શ્રીનાથજી કે મંદિર કે હિસાબ સે બહુ પ્રમુખ હૈ ઓર ઇસકે કઈ ભક્ત લોગ જો હૈ કૃષ્ણ ઓર શ્રીનાથજી કે ભક્ત હોતે હૈ. તો પિછવઈ કી શરૂઆત નાથદ્વારા કે મંદિર સે હુઈ હૈ. મેં પિછવઈ જો હૈ મંદિર મેં મૂર્તિ ભગવાન કી મૂર્તિ કે પીછે જિસ દિન કોઈ અચ્છા ઉત્સવ હોતા ઉસકા જો હૈ પર્દા પીછે લગા દિયા જાતા ઉસકે અકોર્ડિંગ ઉસ ઉત્સવ કે દિન વો ઝાંકી પીછે ઉસ મૂર્તિ કે પીછે લગા દેતા હૈ. તો યે જૈસે સંધ્યા આરતી હૈ ઇસમેં શામ કા સીન દિખાયા જિસમેં સારે ગાયે ઓર બાલ ગોપાલ ઓર યે સબ વાલે ઘર પે પહોંચે શામ કી આરતી કા સીન હોતા હૈ. इसी हिसाब से ये सोने चांदी में एक कृष्ण एंड गोपीज है, जिसमें ये बर्फ होते हैं सोने के असली बर्फ और चांदी के असली बर्फ से बने हुए और इसमें बर्फ चिपका दिया जाता है और उसके ऊपर फिर से ब्रश किया जाता है. इसके बाद में ये इसमें मैंने जो है दो तीन उत्सव को एक साथ डाल दिया. इसमें मैं तो श्रीनाथ जी की प्रतिमा हो गई, उसके अलावा इसमें जो है दान लीला डाल दी और બાલ ગોપાલ ઓર કૃષ્ણ ઓર શ્રીનાથજી કે તીન રૂપ ઓફિસમાં રાસલીલા કા સીન દિખાયા હૈ, જિસમેં જો હૈ ચારો ઓર બોર્ડર પર જો 24 દર્શન શ્રીનાથજી ઓર બીચ મેં રાસલીલા દિખાઈ. યે ભી એક ઉત્સવ મનાતે હૈ. દૂસરા યે હૈ ઇસમેં જો હૈ ગોપાષ્ટમી કા સીન હૈ, દિવાળી કે દૂસરે દિન જો હૈ મંદિર મેં ગોપાષ્ટમી કા ઉત્સવ મનાતે હૈ, ઉસકે લિયે ગોપાષ્ટમી કા યે સબ્જેક્ટ. ऐसे भिन्न भिन्न उत्सव के लिए भिन्न भिन्न सब्जेक्ट इसमें मैंने यूज किए. चांदी की गाय दिखाई है इसमें और कोई भी चीज़ नहीं है. डेकोरेटिव की डेकोरेटिव पेंटिंग करी इस टाइप से. इसमें मैंने पूरा गायों का झुंड दिखाया है, जिसमें भिन्न भिन्न जो है बाल गोपाल और भगवान के साथ में अलग अलग तरीका के साथ में गायों के एक्शन के साथ में इस पेंटिंग में मैंने वो दिखाया है. इसके पास में ये थोड़ा कंटेम्प्रेरी ब्राइट कलर के साथ में इसको थोड़ा सा अलग रूप दिया है. इसमें 12 दर्शन श्रीनाथ जी और शरद पूर्णिमा का बीच में सीन दिया. ये स्पेशली शरद पूर्णिमा की पेंटिंग है, जिसके अंदर पूरा पूर्णिमा के दिन ऐसा सीन उसके मूर्ति के पीछे लगाया जाता है. मैं जाके इसमें मैंने कुछ नहीं दिया, सिर्फ मोर और पैर दिए. ये हटके डिफरेंट टाइप की बनी, ये पूरी सोने की और चांदी की बनी हुई है लाल कपड़े के ऊपर. इसमें श्रीनाथ जी और गोपी. इसके पास में ये दूसरा रूप है गोपाष्टमी का, जिसको थोड़ा कंटेम्प्रेरी और ब्राइटन रूप में दिखाया पूरा ये लोगों को. और ये जल कमल श्रीनाथ जी है, इसमें 12 दर्शन दिए है. एक एक भगवान को कम जल कमल के ऊपर खड़ा किया. और ये पूरे सोने की बनी हुई है, इसमें श्रीनाथ जी और गोपिया. अंतिम ये है जिसके अंदर भगवान के रूप है, लेकिन इसमें भगवान का कहीं स्टेचू नहीं दिखेगा. बहुत से कहते हैं हम ड्राइंग रूम में लगाते हैं सोफे के पीछे भगवान नहीं होने चाहिए, तो उसके लिए આ પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં ત્રિલોક પ્રકાશ સોનીને ઘણો સમય લાગ્યો છે અને તેમના ચિત્રો જોવા માટે મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ સવાર સાંજ ઉમટી રહ્યા છે. આ એક્ઝિબિશન રવિવાર સુધી ચાલનાર છે અને સાંજે 4-8 દરમિયાન જોઈ શકાય છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.